પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. માંગરોળમાં કોરોના સંક્રમિત પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો. સતત સેલ્ફ ક્વોરન્ટાઇન હોવાના કારણે માંગરોળ તાલુકા માટે રાહતના સમાચાર છે. માંગરોળ નજીકના શેરિયા ખાંડનો સેલ્ફ ક્વોરન્ટાઇન રહેલો 23 વર્ષીય યુવાનો આજ રોજ રિપોર્ટ કરતા રિપોર્ટ કોરોના પોઝિટિવ જણાયો. જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીના જણાવ્યા અનુસાર 9 મેના રોજ આંધ્રપ્રદેશ ખાતેથી પરત ફરેલા માંગરોળના શેરિયા ખાંડ ગામે રહેતા 23 વર્ષીય યુવાનનો આંધ્રપ્રદેશ ખાતે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ આજરોજ ફરી રિપોર્ટ કરવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ મળી આવ્યો છે. મહત્વપૂર્ણ બાબત છે કે માંગરોળના શેરિયા ખાંડ ગામનો યુવાન માંગરોળ મદરેસામાં સેલ્ફ ક્વોરન્ટાઇન હોવાના કારણે ગામ કે શહેરના કોઈપણ વ્યક્તિ સાથે સંપર્કમાં ન હોવાનું જાણવા મળ્યું. તંત્રને રાહત મળી છે. જિલ્લા કલેક્ટર સૌરભ પારધી અને એસપી સૌરભસિંહ દ્વારા માંગરોળની મુલાકાત લેવામાં આવી ખોટી અફવામાં ન આવવા લોકોને અપીલ કરી. મહત્વપૂર્ણ છે કે આંધ્રપ્રદેશથી આવેલો આ યુવાન સ્થાનિક આગેવાનો તથા વહીવટીતંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલા ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં જ હતો, જેથી કોઈના સંપર્કમાં આવ્યો નથી, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો. વસીમ ખાન બલીમ, જીટીવી ન્યૂઝ, માંગરોળ.